મિત્રો, હવે આપણે એક નવી બાબતોની વાત કરીશું. 2024નું વર્ષ મારા દરેક વાલા જાતકોને અને મારા જેટલા પણ ચેનલને લાઈક કરી હોય, સબસ્ક્રાઈબ કરી હોય અને ના પણ કરી હોય તેવા દરેક મારા વાલા જાતકોને એક નાના નાના ઉપાયોથી તમારું વાર્ષિક દરેક બાબતોમાં ઉન્નતિ મળે અને દરેક કાર્યમાં સફળતા મળે. મિત્રો, આ સમય દરમિયાન તમારે કેવા કાર્યો કરવા, કેવા ન કરવા. મિત્રો, દરેક નવગ્રહની અંદર મોટા એક ત્રણ ગ્રહો છે, જેમાં ગુરુ, રાહુ અને શનિ જે લાંબા ટાઈમ સુધી એક જ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો દરેકના જીવનમાં કેવા કેવા પ્રકારની ઉન્નતિ આવવાની, કેવા લાભ અને કેવા નુકસાન થશે, તો મારા દરેક વાલા જાતકોને 2024નું વર્ષ આપના માટે શુભ ફળ પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ સાથે માતાજી આપના દરેક કાર્યો પૂર્ણ કરે, માં દીપેશ્વરી આપના દરેક કાર્યો પૂર્ણ કરે અને અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત. મિત્રો, આજે આપણે વાત કરીશું એ રાશિ પ્રમાણેની વાત કરીશું. મેષ રાશિથી માંડી અને મીન રાશિ સુધીમાં આપણે ત્રણ તબક્કા લઈશું. તો પહેલા તબક્કામાં મેષ, વૃષભ, મિથુનને કર્ક આવશે અને બીજા ભાગની અંદર કર્ક, સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક આવશે અને ધન, મકર, કુંભ અને મીન. આ રીતે આપણે ત્રણ વિભાગમાં આ રાશિફળની વહેંચણી કરીશું. મિત્રો, વિડીયો મારો લાંબો ના થાય અને કોઈને જોવામાં એવી કોઈ બાબત ઊભી ના થાય માટે ચાર ચાર ભાગમાં આ રાશિઓને આપણે ભાગ પાડેલા છે. તો આ 2024નું રાશિફળ આપના માટે એક નાનકડો એપિસોડ, પણ આપના વર્ષ દરમિયાન જો તમે આ કાર્ય કરો અને તમારા જીવનમાં ઉન્નતિ ના થાય તો અમે આપની સાથે બેઠેલા છીએ. મિત્રો, મારા નાનકડો ઉપાય આપના જીવનમાં માન, સત્તા, મોભો, ધન, ઐશ્વર્ય, કીર્તિ, સંતાન દરેક જગ્યાએ બાબત ઊભી થવાની. તો આપણે વાત કરીશું આજનો પહેલા ભાગની અંદર મેષ, વૃષભ, મિથુન ને કર્ક રાશિની. મિત્રો, આજે આપણે વાત કરીએ મેષ રાશિની. તો મેષ રાશિના જાતકોને લગ્નમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ થયું છે. ગુરુ મહારાજ 31 તારીખે માર્ગી થઈ ગયા. રાહુદેવ 12મા સ્થાને પરિભ્રમણ કરે છે અને શનિ મહારાજનું લાભા સ્થાને પરિભ્રમણ. મિત્રો, આ દરેકના જીવનમાં આ કેવું ફળ આપશે? જો કે 2024માં મે મહિનામાં ગુરુદેવ રાશિ ભ્રમણ કરી અને વૃષભ રાશિમાં જવાના તો ગુરુદેવનું બેવડું ફળ મળવાનું. કારણ કે અત્યારે મેષ રાશિનું 5 મહિના સુધી અને 7 મહિનાનું વૃષભ રાશિનું ફળ મળવાનું. તો આ મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન સંતાનની પ્રાપ્તિ થાય, તમારા પ્રેમ વિવાહની બાબત હોય તેમાં પણ સફળતા મળે અને તમારે લગ્નની બાબતો કોઈ અટકીને પડી હોય તો લગ્ન તમારે કરી શકાય, તમારા ભાગ્યની ઉન્નતિ થાય, ભાગ્યમાં કંઈક વધારો થાય, કુટુંબમાં વધારાની બાબતો પણ ઊભી થાય, સાથે સાથે તમારા પિતાની પ્રગતિ થાય, પિતાની માંદગી હોય તો તેમાં તમારી સફળતા મળે. મિત્રો, આ સમય દરમિયાન ગુરુ મહારાજ મે મહિનામાં જ્યારે ધનસ્થાને જશે, ધનસ્થાને જતાં જે જાતકો કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય તેવા જાતકોએ સમયમાં લાભ મળવાની બાબતો ગણી શકાય અને ગુરુ મહારાજની 7મી દ્રષ્ટિ તમારા વિલ, વારસો, પ્રોપર્ટીની અંદર પડવાના કારણે વિલ, વારસો, પ્રોપર્ટીમાં લાભ થાય. મકાન તમારા ઘણા ટાઈમથી વેચાતું ના હોય તો આ સમયમાં મકાન લેવું, જમીન લેવી, વેચવી આ બાબતો બની શકે. અને જે જાતકો સરકારી ક્ષેત્રમાં જોડાયેલા હોય અથવા તો સરકારી નોકરી કરતા હોય તેવા જાતકોને પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ પણ બનવાના. મિત્રો, આ સમય દરમિયાન રાહુદેવ પોતાને એવું ફળ આપશે કે તમારા હૃદયની અંદર ક્યાંક થોડીક બાબતો, કોઈક એવી બાબત બની જાય, કોઈ ઘટના બની જાય, ક્યાંક તમને અપજશ અપાવે એવી બાબતો પણ બનવાની. મિત્રો, જ્યાં સુધી રાહુદેવ 12મા સ્થાને પરિભ્રમણ કરે ત્યારે તમારા ઉપર કોઈ ક્રિમિનલ કેસ ના બને તેની તમારે કાળજી લેવી. શનિ મહારાજ તો તમારા લગ્નમાં બેસીને તમારી માનસિકથી થોડી ખોરવાના, પણ ગુરુદેવ બેઠા હોય ત્યાં સુધી કોઈ ચિંતા આવવાની નથી. પણ આ સમય દરમિયાન તમારા રાહુદેવની જે પ્લેસમેન્ટ છે તે મીન રાશિમાં 12મા સ્થાને હોવાના કારણે તમારા હૃદયની અંદર લાગણી થાય. જે જાતકોને હૃદયના કોઈ રોગ હોય કે હૃદયરોગથી કોઈ પીડાત હોય તેવા જાતકોએ શક્ય એટલા સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે અભિપ્રાય લઈ અને દવા કરવી. મિત્રો, સાથે સાથે તમારા શત્રુઓ તમારું કશું બગાડી ન શકે,
કારણ કે કેતુ મહારાજ છઠ્ઠા સ્થાને રાહુદીની દૃષ્ટિના કારણે તમારા શરીરમાં વાત નામનો રોગ થાય અને વાતના રોગથી તમારા શરીરમાં પીડાઓ થાય તેવી બાબતો બની શકે. અને તમારે વાહન ચલાવવું તો જો વિચારી પડવા વાગવાના યોગ હોવાના કારણે જો વિચારને કાર્ય કરું, પેટને લગતી બાબતો હોય તો ઓપરેશન કરવાની બાબતો આવે તો હમણાં થોડેક વેટ અને વોચ રાખજો. પાંચમા મહિના સુધી મેડિકલથી ચલાવજો અને મેડિસિનથી ચલાવ્યા પછી પાંચમા મહિના પછી જો ઓપરેશનના યોગ હોય તો તમારે આ સમય દરમિયાન કરી શકાય. મિત્રો, સંતાન પ્રાપ્તિની બાબતો હોય તો હમણાં તમારે સંતાન કરવાના યોગ પણ બની શકે છે. શનિ મહારાજની દ્રષ્ટિના કારણે થોડીક બાબતો વિલંબિત આવશે પણ સંતાનની બાબતોમાં તમારું ફળ ફલિત થવાના યોગ પણ એટલા જ સારા ગણી શકાય. મિત્રો, તમારા આયુષ્યની બાબતોમાં હમણાં હાલ કોઈ તકલીફ થઈ નથી અને લાંબુ આયુષ્ય બની શકે છે. મિત્રો, આ સમય દરમિયાન વિલ વારસા પ્રોપર્ટીના લાભ પણ મળવા જઈ રહ્યા છે તો શક્ય એટલા તમારે હનુમાન ચાલીસાના પાઠ કરો અને શિવજીના મંદિરે દર બુધવારે જઈ દૂધ પાણીને કાળા તલથી અભિષેક કરો અને ગુરુદેવના મંત્ર કરો. મિત્રો, મેષ રાશિના જાતકોએ આ રાશિફળ મિશ્ર હોવાના કારણે શક્ય એટલા હનુમાનજીની આરાધના ઉપાસના આપના માટે સર્વશ્રેષ્ઠ રહેશે. મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકોને અત્યારે બારમા સ્થાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ અને લાભ સ્થાને પરિભ્રમણ કરતા રાહુદેવ અને કર્મસ્થાને પરિભ્રમણ કરતા શનિ મહારાજ. મિત્રો, વૃષભ રાશિના જાતકોએ મકાન સુખ વાહન સુખમાં રિનોવેશનમાં કંઈક ખર્ચાની બાબતો થાય, મકાન સુખ વાહન સુખ લેવું તો લઈ શકાય. સાથે નોકરીની અંદર પરિવર્તન કરવું હોય તો પણ સારા યોગ ગણી શકાય. નોકરીમાં પરિવર્તન થાય, નોકરીમાં ઉચ્ચ કક્ષા અથવા સારા પગારવાળી નોકરી પણ મળી શકે છે અને આ સમય દરમિયાન કરેલા કાર્યોમાં સફળતા મળે છે. પણ શનિદેવની ગુરુ મહારાજ ઉપર દ્રષ્ટિ હોવાના કારણે તમારે કાર્યો તો જોઈ અને વિચારીને જ કરવા, કારણ કે લાભસ્થાનના માલિક આવકમાં ક્યાંક તમારો ઘટાડો ન થાય તેની પણ તમારે વિચાર કરવાનો. તમને લાગે કે વધારવા જવાના કારણે ક્યાંક તમારું અપડાઉન અને આ બધા ખર્ચાના કારણે હતા ત્યાંના ત્યાં જ આવીને ન ઉભા રહો તે બાબતોમાં તમારે ધ્યાન રાખવું. તો વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન થોડીક ધ્યાન રાખવું. મે મહિના પછી આપના માટે સંતાન પ્રાપ્તિના યોગ બને છે. જે જાતકોને લગ્ન વિવાહની બાબતો, ધંધામાં પ્રમોશન, ધંધાની અંદર તમારે વધારો થાય, પાર્ટનરશિપના ધંધામાં કોઈ ધંધા ચાલતા હોય તો આવા જાતકોએ મોટા લાભ મળવાની બાબતો, ભાગ્યની ઉન્નતિ થાય તો મે મહિના પછી આપનો સમય ખૂબ સારો અને એકદમ જોઈએ તેવા ગુલાબના છોડ જેવી બાબતો ઊભી થાય. તમારા જીવનની અંદર શક્ય એટલા ઉન્નતિવાળા કાર્યો કરવા હોય તો મે મહિના પછી તમારા માટે ઘણી સારી બાબતો ગણાય. મિત્રો, ગુરુ મહારાજનું બારમા સ્થાને રહી અને બિલ વારસાના પ્રોપર્ટીમાં તમને લાભ અપાવાના અને નોકરીમાં પણ પ્રમોશન અપાવાના તો આ સમય દરમિયાન તમારા માટે જોઈ અને વિચારણી કરો. જો તમારા જન્મના ગ્રહો બળવાન હોય અને જન્મના ગુરુ શનિ બળવાન હોય તો આમાં ક્યાંક ફળમાં સુધારા વધારા પણ થઈ શકે છે. તો આવી બાબતો ઊભી થવાના કારણે તમારે હનુમાનજીની આરાધના ઉપાસના, શનિદેવનો મંત્ર કરો, શિવજીની પૂજા કરો અને દર ગુરુવારે નામાની પાણીની અંદર એક ચપટી હળદર નાખી અને સ્નાન કરવાનું ચાલુ કરો. મિત્રો, વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ. મિત્રો, આ સમયમાં તમારે શેર સટ્ટા લોટરીના જે કાર્યો કરતા હોય તેવા જાતકોએ મે મહિના સુધીના ગાળામાં લાભ લઈ લેવા અને સાથે સાથે નાના ભાઈ બહેનો સાથે પણ તમારી બાબતો સુમેળભરી બનવાની અને નાના ભાઈ બહેનો સાથે પણ સફળતા મળવાની. મિત્રો, આ સાથે તમારે નાની મુસાફરી પણ બનવાની અને મુસાફરી થવાના કારણે તમારા કાર્યો સફળતાવાળા બને. પતિ પત્નીની બાબતોમાં તમારે કોઈક વિઘ્ન બન્યા હોય તો આ સમય દરમિયાન તમારા સુધારા થવાની બાબતો ગણી શકાય છે. સાથે સાથે આ સમયની અંદર જો તમારે કોઈ પાર્ટનરશિપના ધંધા કરવા હોય તો આ સમય દરમિયાન તમે કરી શકો છો. મિત્રો, અત્યારે તમારે નાણાકીય બાબતોમાં મુશ્કેલી તો ચાલતી જ હશે, કારણ કે મિથુન રાશિના જાતકોને રાહુદેવની પાંચમી દ્રષ્ટિ તમારા ધનસ્થાને પડતી હોવાના કારણે કુટુંબમાં વાદ અને વિવાદ, બોલવાની ભાષામાં અસભ્યતા, આ બધી બાબતો, જે જાતકો ખોટા વ્યસનમાં ચડેલા હોય તેવા જાતકોએ ખૂબ જ કાળજી લેવી.
કારણ કે રાહુ મહારાજની પાંચમી દ્રષ્ટિ તમારા ધનસ્થાને નાખે છે, એટલે માતા પણ તમારાથી પીડિત થાય અને તમારી વાણીના કારણે તમારું કુટુંબ પણ બગડે, સાથે સાથે તમારા જીવનમાં કંઈક મોટો રોગ પણ આવીને પડે તો એ બાબતો ઉપજ થાય. તો આ સમય દરમિયાન તમારી માન સત્તા મોભો પ્રતિષ્ઠામાં માનહાનિ થવાના પણ યોગ છે. સાથે સાથે આ સમય દરમિયાન તમારા ઉપર કોઈ ક્રિમિનલ બાબતો પણ બનવાના યોગ છે, તો જોઈ વિચારીને કરવું. મિત્રો, મે મહિના પછી જે 7 મહિના આપના માટે આવે છે તે મકાન સુખ વાહન સુખની બાબતોમાં જે ચિંતિત બાબતો હતી તે સોલ્યુશન આપવાની, નોકરી ધંધાની અંદર તમારા સાનુકૂળતા બનવાની, વિલ વારસો પ્રોપર્ટીના લાભ મળવાના. તો આ સમય દરમિયાન તમારા શક્ય એટલા કાર્યો કરી શકાય. અત્યારે હાલ થોભો અને રાહ જોવો તેવી બાબતો ગણાય, શેર સટ્ટા લોટરીના કાર્યો કરી શકાય, પણ રાહુદેવની બાબતોમાં તમારે કાળજી લેવી, શક્ય એટલા નાણાકીય કોઈ મોટા ઉછળ પાછળ ના થાય તેવી બાબતોમાં ધ્યાન રાખવું. 2 નંબરના રૂપિયા આવી શકે, પણ 2 નંબરના રૂપિયા તમારી માનહાનિ પણ થવાના યોગ છે. મિત્રો, શનિ મહારાજ ભાગ્યસ્થાને બેસીને ત્રીજી દશી તમારા ધન લાભસ્થાને જોતા હોય, જે લાભ મળવાના હોય તેમાં ડિલે થઈને મળે, એટલે જે કાર્ય તમારું થવાનું હોય 3 દિવસનું તે 13 દાડે થાય, અને આ સમયની અંદર તમારી બાબતો નાની મોટી મુસાફરીમાં વિઘ્ન પણ આપી શકે છે. સાથે સાથે સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળવાના, સંતાનની પ્રાપ્તિ, જે જાતકોને શેર સટ્ટા લોટરીના કાર્ય કરતા હોય તો આ સમયગાળામાં લાભ મળી શકે છે. મિત્રો, શત્રુઓ આપનું કશું બગાડી શકતા નથી, શત્રુઓ તરફથી તમારી બાબતો થાય છે, અને નોકરી મળવી હોય તો આ સમયગાળામાં તમારે નોકરી કોઈ કરવી હોય પ્રાઇવેટ નોકરી તો બદલાવમાં પણ તમારા લાભ મળી શકે છે. મિત્રો, આ સમય દરમિયાન તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા, શિવજીના મંદિરે જઈ દૂધ પાણી કાળા તલ અને અડદથી અભિષેક કરવો અને હોમ રા રા હવે નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને કર્મસ્થાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ અને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા રાહુદેવ અને અષ્ટમસ્થાને પરિભ્રમણ કરતા શનિ મહારાજ. મિત્રો, કર્ક રાશિના જાતકોને અત્યારે હાલ 2.5 વર્ષની નાની પનોતી તો ચાલી જ રહી છે, તો આ સમય દરમિયાન નાણાકીય બાબતો, કુટુંબમાં કલેશની બાબતો પણ ચાલી રહી હશે. તમારા કર્મનું ફળ તૈયારીમાં મળતું ન હોવાના કારણે તમે ચિંતિત થાઓ, ભાગ્યની માનસિકથી તમારી આકસ્મિક તમે ચિંતામાં આવી જાઓ, માનસિકથી તમારી ખુરવાતી જાય, અને આ સમય દરમિયાન તમારા ભાઈ બહેનો સાથે તમારા મૂન મોટાવ થવાની બાબતો પણ બની શકે છે. આ સમય દરમિયાન તમારા પેટને લગતા પ્રોબ્લેમ, પેટના બીમારી જે જાતકોને ચાલતી હોય તો પેટનો ઓપરેશન પણ કરાવડાવે છે. આ સમય દરમિયાન તમારે સંતાન પ્રાપ્તિના યોગ હોય તો ક્રિએટિન કે કશુવાળ જેવી બાબતો પણ ઉપસ્થિત થાય છે. મિત્રો, ગુરુ મહારાજ અત્યારે તમારી કુંડલીમાં દશમ સ્થાને પરિભ્રમણ કરી અને ધનસ્થાને જોવે છે, હવે માર્ગી થઈ ગયા. તો આ સમય દરમિયાન 5 મહિનાનો ગાળો આપના માટે સાનુકૂળ ભર્યો બની રહેશે. કુટુંબમાં કંઈક નાના બાળકનો વધારો થાય, મકાન સુખ વાહન સુખને લે વેચ કરી હોય તો કરી શકાય. સાથે સાથે તમારે નોકરીની અંદર ક્યાંક નવી જૂની છોડી નવી લેવી હોય તો પણ આ સમય આપના માટે સાનુકૂળ ભરેલો હોય છે. મિત્રો, આ પછી તમારા 7 મહિના જે આવશે મે મહિના સુધી, એ મે મહિના પછી તમારા 7 મહિના ગુરુ મહારાજ તમારી કુંડલીમાં લાભસ્થાને જશે. ગુરુ મહારાજ તમારી કુંડલીમાં 6ઠા ભાવના માલિક અને ભાગ્યસ્થાનના માલિક થઈને જ્યારે લાભસ્થાને જતા હોય તો નોકરીની અંદર તમારું સારો ચાન્સ મળે, નોકરીમાં પ્રમોશન મળવાના કારણે ભાગ્યની ઉન્નતિ થાય, અને આ સમય દરમિયાન શેર સટ્ટા લોટરીમાં લાભ થશે. જે જાતકોને સંતાન પ્રાપ્તિની મનની ઈચ્છા હોય તો સંતાન પ્રાપ્તિ થવાના પણ યોગ બને છે, અને નાની મોટી મુસાફરીમાં પણ લાભ થાય છે. સાથે સાથે પતિ પત્નીની બાબતોમાં કંઈ મન મોટા થયેલા હોય તેમાં લાભ થવાની બાબતો, તેમાં સંબંધો સુધરે છે, અને આ સમયના ગાળાની અંદર તમારે પાર્ટનરશિપના ધંધામાં કંઈક તકલીફ ઊભી થયેલી હોય તો આ સમય દરમિયાન તમારે કંઈક સારી બાબતો બનવાના યોગ છે, ધંધાની અંદર પ્રગતિ થાય. અને જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા કરતા હોય તેવા જાતકો આ સમયના લાભ મળી શકે છે. મિત્રો, આ લાભ લેવા માટે હનુમાન ચાલીસાના પાઠ કરો, શિવજીની પૂજા કરો અને રાહુદેવના મંત્ર કરો. મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.